નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણ પછી સામળ્યોજી બોલ્યા જેના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જોઈએ પ્રશ્ન એક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો નંબર એક ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું તો તેનો જવાબ આવશે લાકડા એટલે કે બળતણ લાવવાનું ત્યાર પછી નંબર બે પછે સામળ્યો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે તો તેનો જવાબ આવશે બી શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે ત્યાર પછી જોઈએ આગળ નંબર ત્રણ શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે તો તેનો જવાબ આવશે ડી તમો પાસ અમો વિદ્યા શીખતા નંબર ચાર સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ ક્યાં વાક્યમાં થાય છે તો તેનો જવાબ આવશે ડી એ બી સી ત્રણેય વાક્યમાં ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો નંબર એક સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો તેનો જવાબ જોઈએ સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ પહેલા તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલીગનમાં લીધા અને બંનેના આશ્રમમાં લઈ આવ્યા ત્યાર પછી આગળ જોઈએ નંબર બે શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી તો તેનો જવાબ જોઈએ શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષની થળ ફાળે કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો નંબર એ શ્રીકૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો તેનો જવાબ જોઈએ શ્રીકૃષ્ણ અને સુદાપા સાંદિ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા તેઓ બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા માંગવા જતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સુતા તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા સવારે ઉઠીને વેદની ધૂન કરતા ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા એ લાકડાના ત્રણ ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી ત્રણ ભાડા તૈયાર કર્યા હતા અચાનક મુસળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંને એકબીજાનો સાથ છોડ્યો નહોતો શ્રીકૃષ્ણ સુદામા પાસે એ વાતનો એક કરાર કર્યો કે સુદામાએ સુદામાએ જ એને એને વિદ્યા શીખવી હતી તો વિનમ્ર ભાવે મહાનતા ગણી આમ શ્રીકૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વર્ણાયેલું હતું ત્યાર પછી આગળનો પ્રશ્ન જોયો પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો તમો પાસ અમો વિદ્યા શીખતા તને હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે તેનો જવાબ જોઈએ પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે સુદામાએ એમના પર કરેલ ઉપકાર શ્રી શ્રીકૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણ આમ કહીને એમને મોટો કર્યો અર્થાત યશ આપ્યો શ્રી કૃષ્ણની આ મહાનતા છે સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે તો ધોરણ નવના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરો થેન્ક યુ